નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વેરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર છે એ બાસઠ જોવાના છીએ મિત્રો આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી છે અને જે આગળ અવારનવાર પરીક્ષામાં પણ પૂછાઈ ચૂક્યા છે અને એનું આપણે સંપૂર્ણ છે એ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો અહીં આપને સવાલ આપેલો છે કે ભાઈ એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ઓપ્શન એ બેંક ઓફ ઇન્ડિયા ઓપ્શન બી ભારત સરકાર ઓપ્શન સી રિઝર્વ બેંક ઓપ્શન ડી એક પણ નહીં તો આ એક રૂપિયાની નોટ છે એ કોણ બહાર પાડે છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી એટલે કે ભારત સરકાર દ્વારા છે બહાર પાડવામાં આવે છે બાકીની નોટ છે બધી કોણ બહાર પાડે છે તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ શું કરવામાં આવે છે આ છે નોટું બધી બહાર ચલણી નોટું છે એ બહાર પાડવામાં આવે અને આરબીઆઈના ગવર્નરની છે એમાં શું હોય છે તો કે હસ્તાક્ષર છે એ હોય છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે દિવાળીબેન ભીલ નામ કયા સંગીત સાથે સંકળાયેલું છે એટલે કે જે દિવાળીબેન ભીલ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે ફિલ્મ ફિલ્મી ગીતો ઓપ્શન બી શાસ્ત્રીય સંગીત ઓપ્શન સી સુગમ સંગીત અને ઓપ્શન ડી લોક સંગીત તો કે આ દિવાળીબેન ભીલ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો કે ઓપ્શન ડી લોક સંગીત સાથે સંકળાયેલા છે હવે દિવાળીબેન એનું નામ છે દિવાળીબેન પૂજાભાઈ ભીલ શું નામ છે દિવાળીબેન પૂજાભાઈ ભીલ આમને એક ઉપનામ અવારનવાર આપને પરીક્ષામાં પણ પૂછે છે તો કે ગુજરાતની કોયલ તરીકે ઓળખાય છે કયા નામે ઓળખાય છે તો કે ગુજરાતની કોયલ તરીકે છે એ દિવાળીબેન ભીલ ઓળખાય છે આ સિવાય તો કે એમનો જન્મ છે એ ક્યાં થયો હતો મિત્રો તો કે અમરેલીમાં એમનો જન્મ થયો હતો અને ભારત સરકાર દ્વારા એમને એક એવોર્ડ પણ મળેલો છે પદ્મશ્રી કયો એવોર્ડ મળેલો છે તો કે પદ્મશ્રી એવોર્ડ પણ એમને મળેલો છે તો આટલી માહિતી આપણે દિવાળીબેન ભીલ સાથે યાદ રાખીશું ફરીથી એમનું આખું નામ છે દિવાળીબેન પૂજાભાઈ ભીલ એમનો જન્મ છે અમરેલી જિલ્લામાં થયો હતો ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપેલો છે તો કે પદ્મશ્રી એવોર્ડ એમને મળેલ છે અને ગુજરાતની કોયલ તરીકે પણ તેઓ જાણીતા છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો કે ભાઈ ચૂંટણીના કેટલાક કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે એટલે કે જ્યારે ચૂંટણી થવાની હોય એટલે કે મતદાન થવાનું હોય એમના કેટલા સમય પહેલાં છે એ આપણે શું કરી દેવું પડે એટલે કે મતનું જે પ્રચાર જે છે જાહેરાત છે એ બંધ કરવી પડે તો કે ભાઈ ઓપ્શન એ અહીંયા આપેલો છે ચોવીસ કલાક પહેલાં ઓપ્શન બી અડતાલીસ કલાક પહેલાં ઓપ્શન સી છત્રીસ કલાક પહેલાં કે ઓપ્શન ડી એક પણ નહીં એટલે કે જે આપણે ચૂંટણી કરવામાં આવતી હોય છે કોઈ પણ ચૂંટણી હોય ચાહે ગ્રામ પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની હોય તો આમાંથી કોઈ પણ ચૂંટણી હોય પણ ત્યારે આપણે એની જે જાહેરાતો જે અલગ વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવે છે તો આ પક્ષો દ્વારા છે એ ક્યાર પછી છે જેની જાહેરાત કરી ના શકાય અથવા કેટલા સમય પહેલાં છે એ પ્રચાર બધો બંધ કરવો પડે તો કે ભાઈ આપણો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે અડતાલીસ કલાક પહેલાં એટલે અથવા ક્યારેક આપને પરીક્ષામાં આવો પણ આપે કે ભાઈ બે દિવસ પહેલાં કેટલો સમય તો કે બે દિવસ પહેલાં અથવા અડતાલીસ કલાક પહેલાં છે એ શું કરવાનું તો કે ચૂંટણીને જ્યારે મતદાન શરૂ થવાનું હોય એના અડતાલીસ કલાક પહેલાં છે એમનો પ્રચાર આપણે બંધ કરવો પડે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઘણી વખત મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ છે એમના દ્વારા અવારનવાર ઘણા જે ચર્ચામાં રહેલા તાલુકા હોય એમના પણ સવાલ આપને પરીક્ષામાં પૂછાતા હોય છે તો જોઈએ કે ભાઈ સોજીત્રા તાલુકો છે કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ ખેડા ઓપ્શન બી પાટણ ઓપ્શન સી મોરબી અને ઓપ્શન ડી આણંદ તો આ સોજીત્રા તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલો છે તો કે ભાઈ ઓપ્શન ડી આણંદ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે તો કે આણંદ જિલ્લામાં આવેલો છે હવે મિત્રો આ સિવાય આણંદ જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે એમની જો ચર્ચા કરીએ તો અહીં આપણે એક મેપ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમને સરળતાથી સમજાઈ શકે હવે આ બાજુથી લઈએ તો સૌ પ્રથમ કયો આવે છે ઉમરેઠ એમની પછી કયો આવે છે આણંદ પછી તો કે આંકલ પછી બાજુમાં બોરસદ પછી પેટલાદ સોજિત્રા તારાપુર અને ખંભાત તો આટલા તાલુકા છે એ આણંદ જિલ્લામાં જોડાયેલા છે એટલે કે આ તાલુકાનો નકશો મિત્રો અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને આપણે તાલુકા પણ આપને ખ્યાલ આવી જશે કે ભાઈ કેટલાક આ આણંદ જિલ્લામાં તાલુકા આવેલા છે અને જિલ્લાની કઈ રીતના આખી રચના છે એ જોડાયેલી છે હા મિત્રો આ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ અડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કયા જિલ્લાને તો કે આણંદ જિલ્લાને બીજા આજુબાજુના કયા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપ આપે છે ઓપ્શન એ પહેલો નિયમ ઓપ્શન બીજો બીજો નિયમ ઓપ્શન સી ત્રીજો નિયમ કે ઓપ્શન ડી ચોથો નિયમ એટલે કે ન્યૂટનના ગતિનો જે નિયમ છે બળનો નિયમ કયો આપે છે તો કે ભાઈ ઓપ્શન બી બીજો નિયમ છે એ બળનું માપ આપે હવે ન્યૂટને છે એ કેટલા નિયમો આપેલા હતા કે ત્રણ નિયમો આપેલા હતા હવે ન્યૂટન નું પેલા તો સર આઇઝિક ન્યૂટન એમનું પૂરું નામ છે હવે ત્રણ નિયમ છે એ આપણે કયા કયા ત્રણ નિયમ છે જે આપણે ક્યાં ખ્યાલ હોવો જોઈએ તો કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉપર બાહ્ય બળ જો લગાડવામાં ના આવે તો એ વસ્તુ સ્થિર હોય તો સ્થિર રહે અને જો ગતિમાન હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે આ એમનો પ્રથમ નિયમ છે ફરીથી પ્રથમ નિયમ રિપીટ કરું છું કે ભાઈ કોઈપણ વસ્તુ ઉપર બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી કોઈપણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેશે અને જો કોઈ પદાર્થ ગતિમાન અવસ્થામાં હશે તો ગતિમાન અવસ્થામાં રહેશે બીજો છે તો કે ભાઈ બળ અને તેના કુલ દળ જે બળ છે એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણોત્તર હોય છે ફરીથી તો કે ભાઈ બળ અને બળ છે એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણોત્તરનું સમાન હોય છે અથવા ગુણાત્તર જેટલો હોય છે અને ત્રીજો નિયમ કયો છે મિત્રો તો કે આઘાત પ્રત્યાઘાતનો છે એ નિયમ છે એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર છે આપણે જેટલું બળ લગાડીએ છીએ એટલું જ આપને છે શું મળે છે સામે એમનું રિએક્શન મળે છે અથવા રિપ્લે મળે છે અને મિત્રો આમાંથી આપણે અવારનવાર પરીક્ષામાં એક સવાલ પૂછાય છે કે જે આપણે રોકેટ લોન્ચિંગ જે કરવામાં આવે છે એ ન્યૂટનના ગતિના કયા નિયમ ઉપર આધાર કરવામાં આવે છે તો કે નિયમ નંબર ત્રણને આધારે છે એ રોકેટ લોન્ચિંગ છે એ કરવામાં આવતું હોય છે એટલે કે જેટલા વ્યક્તિ એને ઊંચું જવું હશે તો એટલા જ વ્યક્તિ એમને છે એ શું ફ્યુલ એટલે કે બળતણ એમનું દહન કરવું પડશે એટલે કે આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે એ કેટલામાં છે તો કે ત્રીજા નંબરનો જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે બીજું તો કે બળ છે એમાં દળ અને પ્રવેગનો ગુણોત્તર સમાન હોય છે બીજો પહેલો નિયમ શું હોય છે તો કે કોઈપણ પદાર્થ ઉપર જેટલું જ્યાં સુધી એમને કોઈ બાહ્ય બળ લગાડવામાં ના આવે તો જ્યાં સુધી સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેશે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહેશે તો આપણે આ ત્રણ છે એ શું રાખવાના છે તો કે ભાઈ આમના નિયમ ન્યૂટનના ગતિના નિયમો છે એ આપણે યાદ રાખવાના છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ